नमस्कार मित्रों, स्वागत है बधा मित्रों फरी एक बार अमारी यूट्यूब चेनल में। हूँ छु आपनो मित्र भावी वघासिया। तो मित्रों, खास करीने वीडियो माध्यमथी आपणे वात करवानी छे हालनी सक्रिय सिस्टमोनी स्थिति शुं छे। आजे हजी पण गुजरातना क्या क्या विस्तारमां वरसादनी शक्यताओ रहेली छे अने आगामी दिवसोमां ठंडीनी शरूआत क्यांथी थशे अने बंगाळनी खाड़ीमां बननार वावाझोड़ा अंगेनी महत्वपूर्ण माहिती जोशुं। तो जे पण मित्रों नवा छे अमारी माहिती पसंद आवी रही छे ते चोक्कसपणे चेनल सब्सक्राइब करी लेजो अने वीडियो ने छेले सुधी जोवा विनंती। तो मित्रों, खास करीने सक्रिय सिस्टमोनी सौप्रथम आपणे स्थिति जोवा जे तो अरबी समुद्रमां जे दक्षिण मध्य भागो नजीक छे एक लो प्रेशर सिस्टम छे ते हवे आवता 12 कलाकनी अंदर वधु नबळी पड़ी जवानी छे अने साइक्लोनिक सर्क्युलेशन सिस्टममां फेरवाई जशे। ज्यारे बंगाळनी ખાડીમાં જે ગઈકાલે વેલમાં ક્લો પ્રેશર સિસ્ટમ બપોર બાદ હતી તે હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને ખાસ કરીને એ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે। જો કે ધીમે ધીમે તે ફરીથી ઉત્તર દિશા તરફ સરકવાની શરૂઆત જોવા મળશે અને આ સિસ્ટમ છે તે આવતીકાલે વાવાઝોડું એટલે કે સાયક્લોન સ્ટ્રોમ બનશે, ત્યારબાદ તે થોડું વધુ મજબૂત બની અને સેવર સાયક્લોન સ્ટ્રોમ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે। त्यारे मित्रों आपणे अगाउ पण कह्युं छे के मीडियामां आवती खोटी अफवाओ पर ध्यान ना आपवुं। जे बंगाळनी ખાડીમાં વાવાઝોડું બનવાનું છે તે ગુજરાતને કોઈ રીતે અસર કરતા રહેવાનું નથી। આ વાત ખાસ ધ્યાનમાં રાખવી અને તમામ ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો જેથી કરીને આપણા ખેડૂત મિત્રો અત્યારે ખેતી કાર્ય કરી રહ્યા છે તેમાં ચિંતામુક્ત થઈ શકે। તો બંગાળની ખાડીવાળી સિસ્ટમ વાવાઝોડાવાળી સિસ્ટમ છે તે ગુજરાતને અસર કરતા નથી। ત્યારે મિત્રો, ખાસ કરીને ઠંડીની શરૂઆત ક્યારથી થશે તે બાબતની પણ ટૂંકી માહિતી ફરીથી આપીશું। તે પહેલા આજના વરસાદના વિસ્તારો વિશેની માહિતી લઈ લઈએ। તો મિત્રો, ખાસ કરીને આપણે ગઈકાલે જે વિસ્તારમાં વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી તે વિસ્તારોમાં જ વરસાદની ગતિવિધિ જોવા મળી હતી, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના લાગુ જિલ્લાઓ છે જેમાં જૂનાગઢ આજુબાજુના ભાગોમાં આપણે સૌથી વધુ જોખમ દેખાતું હતું તો તે વિસ્તારમાં સૌથી વધુ વરસાદની ગતિવિધિ જોવા મળી હતી। બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જ્યારે કચ્છના જે ભાગોમાં શક્યતાઓ વ્યક્ત કરી હતી ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારોમાં તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના પણ જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે આજે વરસાદના વિસ્તારમાં મોટો ઘટાડો થઈ જશે। પરંતુ આજે પણ હજી ખૂબ ખૂબ સીમિત કોઈ કોઈ વિસ્તાર હશે તેમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો વાત કરીએ સૌરાષ્ટ્રની જ, તો મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પણ જૂનાગઢ જિલ્લાની આજુબાજુના ભાગોમાં થોડી સંભાવના રહે છે છૂટો છવાયો વરસાદી માહોલ આ જિલ્લાઓની નજીકના વિસ્તારોમાં વધુ શક્યતાઓ રહે, મતલબ કે કોઈ ખાસ આજે વરસાદની ગતિવિધિ મોટી ન હોય, છૂટો છવાયો વરસાદી માહોલ અને ખૂબ જ સીમિત વિસ્તારમાં વરસાદ જોવા મળશે। એટલે જૂનાગઢ અને તેની આજુબાજુના જે વિસ્તારો છે તેમાં આજે થોડું જોખમ દેખાઈ રહ્યું છે। બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ ઘટે, કોઈ કોઈ સીમિત સેન્ટરોમાં વરસાદ આજે જોવા મળે, બાકી વરસાદની ગતિવિધિના જે વિસ્તારો છે તેમાં આજે જોરદાર ઘટાડો થઈ જશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સુરત આજુબાજુના ભાગો છે, ભરૂચ આજુબાજુના ભાગો છે, વહેલી સવારે વરસાદ જોવા મળે છે। આવતી 24 કલાકની અંદર અમુક સીમિત સેન્ટરોમાં વરસાદની ગતિવિધિને બાદ કરતા વરસાદની ગતિવિધિમાં ઘટાડો થઈ જશે, જેમાં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બોર્ડર કાંઠાના ભાગો છે તેમાં થોડી સંભાવનાઓ રહે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ જોખમ દેખાતું નથી, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રાજસ્થાન બોર્ડર કાંઠાના બનાસકાંઠા સાબરકાંઠા આજુબાજુના સીમિત સેન્ટરો હોય જ્યાં છૂટી છવાય વરસાદની ગતિવિધિને બાદ કરતા એકંદરે વરસાદની ગતિવિધિ આજે ઘટી જશે। કચ્છના ભાગોમાં પણ ખાસ જોખમ દેખાતું નથી, મુંદ્રાથી અંજાર માંડવી ભુજ ગાંધીધામ આજુબાજુના ભાગોમાં ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા વરસાદની ગતિવિધિને બાદ કરતા એકંદરે વરસાદની ગતિવિધિ ઓછી રહેવાની શક્યતાઓ દેખાઈ છે। તો એકંદરે આખરે ચોમાસું હકીકતમાં હવે પૂર્ણ થતું નજરે પડી રહ્યું છે, ચોમાસાનું હવે શિયાળા તરફ વિધિવત રીતે પ્રસ્થાન થાય તે પ્રકારની સ્થિતિ હવે કાયદેસર દેખાઈ રહી છે। આવતીકાલથી મોટા ભાગના વિસ્તારમાં વરાપ જોવા મળશે, ભોર પવન સારો એવો જોવા મળશે અને સાથે સાથે આપણે અગાઉ કહ્યું તેમ ઠંડીની શરૂઆત પણ હવે ક્રમશઃ થવાની શરૂઆત દેખાઈ રહી છે। ત્યારે 25 તારીખ આજુબાજુથી વહેલી સવારથી ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગશે અને હવે એકદમ જોરદાર ભૂર પવન જોવા મળશે, જેને કારણે ખેડૂત મિત્રો હવે પણ મગફળી ઉપાડવા માંગે છે કે આજ બપોર બાદથી કોઈ પણ પ્રકારનું જોખમ ડર રાખ્યા વગર ચાલુ કરી શકે છે, કારણ કે આગામી દિવસોમાં હવે વરસાદની ગતિવિધિ નહિવત પ્રમાણમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। હજી
જે વરસાદની ગતિવિધિ છે તે એકાદ બે દિવસ છૂટા છવાયા અમુક વિસ્તારને ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિને બાદ કરતા વરસાદની ગતિવિધિ સંપૂર્ણપણે ઘટી જશે। કાલે ખૂબ જ મોટો ઘટાડો થઈ જશે। આમ તો આજે પણ વરસાદની ગતિવિધિમાં મોટો ઘટાડો થઈ જશે, પરંતુ આજે ખૂબ ખૂબ કોઈ સીમિત એવા સેન્ટરો હશે જ્યાં વરસાદની ગતિવિધિને બાદ કરતા એકંદરે વરસાદની ગતિવિધિમાં મોટો ઘટાડો થઈ જશે। આભાર।